મતદારો મિજાજ જાણ્યો આપણે નેતાઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છીએ જોયું હું ચર્ચા કરી સ્ટુડિયોમાં પણ જોઈ તમને એવું નથી લાગતું કે આપણી ઓફિસમાં કેવો માહોલ છે જરા દર્શકોને કહો બતાવો બિલકુલ ગેસ ઉપર જે માહોલ છે અને સતત નજર છે આંકડાઓ પર ગેસ પેનલ અહીંયા છે ચિંતન અહીંયા છે અને આ સાથે ડેસ્ક પર બહાર એટલું જ કામ કરી રહ્યો છે અને તમામ લોકો સાથે આપણે વાતચીત કરીશું કે આખરે તે લોકો જે કામ કરી રહ્યા છે જે ટકાવારી તેમની સુધી આવી રહી છે આ સાથે સાથે જે મતદાન કરવા માટે લોકો પહોંચી રહ્યા છે એની પ્રતિક્રિયા પણ સૌથી પહેલા એમના સુધી પહોંચે છે ને ત્યાર પછી આપના ટીવી સ્ક્રીન પર એ પહોંચતી હોય છે ત્યારે લોકો સાથે વાતચીત કરીશું અમારો સ્ટાફ છે જે સતત કાર્યરત છે અને આપના સુધી એ અપડેટ પહોંચાડી રહ્યું છે તેમની સાથે જઈશું જાણીશું કે કેવા પ્રકારનો માહોલ છે ગુજરાતમાં જયારે પ્રથમ તબક્કાનું આ મતદાન છે અને તેની સાથે અમારી સાથે ખાસ કરીને મારા રિપોર્ટર્સ છે સ્ટાફ છે તે પણ હાજર છે અને સતત પીસી ઉપર નજર છે કે ક્યારે કોઈ ટકાવારી વધે મતદાન મથક પર ઉમેદવારો પહોંચી રહ્યા છે દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર કહેવાય છે કે ગુજરાતની ગાંધીનગરની ગાદી પર બેસવું હોય તો સૌરાષ્ટ્ર ઉદાસથી તેનો રસ્તો નીકળે છે અને તેના જ માટે તેના ઉપર પણ સીધી નજર છે કે ક્યારે ઉમેદવારો ત્યાં પહોંચી રહ્યા છે અમારી સાથે દીક્ષિત સોનીજી છે અમારા એડિટર સૌથી પહેલા એમને વાત કરીશું દીક્ષિતજી મતદાન સતત થઈ રહ્યું છે લોકોમાં ઉત્સાહ હર્ષ સંઘવીને આપણે સાંભળ્યા એ સિવાય જીતુભાઈ પણ પહોંચ્યા છે એટલે કહી શકાય દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર તમામ જગ્યા પર માહોલ જોરદાર છે ઉમેદવારોમાં શું કહેશો બિલકુલ જોહી એવું કહી શકાય કે લોકતંત્રનું આ સૌથી મોટું પર્વ છે સૌથી મોટો તહેવાર છે આ અને આ તહેવારને ઉજવવા માટે તમામ મતદારો તમામ બેઠકો પરથી એટી મતદાન થવાનું છે ત્યાંના મતદારો આજે સવારથી જ મતદાન મથકો પર લાઈન લગાવતા જોવા મળ્યા છે સૌથી મહત્વની વાત જોઈએ અત્યારે એ છે કે લગભગ ચાર પોઈન્ટ બાવન ટકા અત્યાર સુધીમાં મતદાન થયું છે લગભગ પોણા દસ વાગ્યા છે ત્યાં સુધીમાં ચાર પોઈન્ટ બાવન ટકા મતદાન થયું છે બે હજાર સત્તરની વાત કરીએ તો બે હજાર સત્તરમાં લગભગ પંચોતેર ટકા મતદાન થયું હતું તો અત્યારે એવું લાગી રહ્યું છે કે જે પ્ર પ્રમાણે અત્યારે મતદાન એટલે કે ટર્નઆઉટ જે થઈ રહ્યો છે ટર્નઆઉટના અંતે મને લાગે છે કે સિત્તેર પંચોતેર ટકાની આસપાસ મતદાન થાય અને જો આ મતદાન આટલું મોટું મતદાન થાય છે તો એના માયના શું નીકળે છે એના અર્થો શું નીકળે છે એ આપણે સાંજે કહીશું પરંતુ અત્યારે મતદારોમાં ચોક્કસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી આ આખો મુકાબલો છે એકદમ રોમાંચક થઈ ગયો છે અને જોવાનું એ રહેશે કે હવે આ ત્રીજા મોરચાની એન્ટ્રી થી કોને કેટલું નુકસાન થાય છે અને કોને કેટલો ફાયદો થાય છે બિલકુલ એટલે પાટીદારોની નીતિ હોય કે પછી આમ આદમી પાર્ટીની રેલી તમામ જગ્યાઓ પર ભીડ ખૂબ દેખાય પરંતુ તે વોટિંગમાં કન્વર્ટ થાય છે કે નહીં વોટર્સ તેમને વોટ આપે છે કે નહીં એ જોવું રહેશે મારી સાથે હમીમભાઈ પણ છે કે જે સતત નજર રાખી રહ્યા છે અને તમામ રિપોર્ટર સુધી પહેલી ખબર કોઈ લાવતું હોય તો તે હમીમભાઈ છે હમીમભાઈ શું અત્યાર સુધીની અપડેટ આવી રહી છે શું ખબરો આવી રહી છે મતદાન જોવા જઈએ તો ડાંગની અંદર સૌથી વધુ મતદાન થયું છે અને એ જ સાઉથ ગુજરાતની અંદર ભરૂચમાં સૌથી ઓછું મતદાન થયું છે ડાંગની અંદર આપણે સાત પોઈન્ટ છોતેર ટકા મતદાન અને ભરૂચમાં ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ સાઉથ ગુજરાતના બે જિલ્લાઓ છે જેમાં સૌથી વધુ અને સૌથી ઓછું મતદાન થયું છે બિલકુલ આદિવાસી બેઠકો અને એની સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ કોળી સમાજે પાટીદારોનું પ્રભુત્વ અને ત્યાં જે રીતે મતદાનની વાત આવે હિતલભાઈ છે ગાંધીનગર પર જેની સીધી ચાપતી નજરો એ હિતલભાઈઓ છે હિતલભાઈ સૌરાષ્ટ્રની બેઠકો ખૂબ મહત્વપૂર્ણ હોય છે જીતવા માટે જો ગાંધીનગર સુધી પહોંચવું હોય તો સૌરાષ્ટ્રનો સિનારિયો કેવો લાગી રહ્યો છે મતદાનને લઈને ઉમેદવારો તો ઉત્સાહ વ્યક્ત કરી જ રહ્યા છે જોઈ ચોક્કસ એવું કહી શકાય કે સૌરાષ્ટ્ર અને એને કનેક્ટ કેટ સુરત આ બંને એપી સેન્ટરો છે પ્રથમ તબક્કાના મતદાન મથકમાં જે પ્રકારે ત્યાંના મતદારો કેવો ઉત્સાહ દાખવે છે સ્વાભાવિક છે કે હજુ તો એક કલાક દોઢ કલાક જેટલો સમય થયો છે હવે ધીરે ધીરે કેવી રીતે ઉત્સાહ વધે છે કારણ કે સૌરાષ્ટ્રની વાત આવે તો સૌરાષ્ટ્રની તાસીર રહી છે કે વહેલી સવારે મતદાન કરવું બપોરે આરામ કરવું અને ત્યાર પછી મતદાન કરવું એટલે એ જ પેટર્ને સૌરાષ્ટ્રમાં મતદાન થશે પણ જે પ્રકારે આ વખતેના મુદ્દાઓ હતા અને સૌરાષ્ટ્ર ઉપર ભાજપ કોંગ્રેસ હોય કે આપ હોય ત્રણે ત્રણની નજર છે એટલે ચોક્કસ એવું કહી શકાય કે મતદાનની ટકાવારી બાદ જ ખબર પડશે કે લોકોને मन म शू आहे ईव्हीएम कुलसे स्पष्ट चित्र શકશે બિલકુલ આમ આદમી પાર્ટી કે તેની રેલીઓ ખુબ મોટી હતી લોકો તેમાં હતા વોટર કન્વર્ટ ન થયા અને કેજરીવાલે રેલીઓ ભલે સુરતમાં લાંબી કરી પણ શું એ વોટર્સ આમ આદમી પાર્ટીનામાં કન્વર્ટ થશે જોઈ તમારો સવાલ જે છે એને હજુ સરળ કરી દઉં તમારો સવાલ એ છે કે શું આમ આદમી પાર્ટીએ જે પરસેપ્શન બનાવ્યું છે અને આ જે પરસેપ્શન છે કન્વર્ટ થશે કે નહીં બિલકુલ બહુ જ મહત્વનો સવાલ છે આ દરેક ચૂંટણી આપણા જેવા પત્રકારોને કંઈક શીખવાડીને જતી હોય છે અને આપણે કંઈક એમાંથી બોધપાઠ લેતા હોઈએ છે બે હજાર બાવીસની આ વિધાનસભા ચૂંટણી પણ ક્યાંક ને ક્યાંક આપણને ઘણી બધી વસ્તુઓ શીખવાડીને જવાની છે ઘણા બધા આયામો નવા આપણને શીખવાડીને જવાની છે અને એમાંથી સૌથી મોટી વાત આપણે આપણને આઠમી તારીખે જાણવા મળશે કે જો સ્ટ્રોંગ પરસેપ્શન કોઈ પોલિટિકલ પાર્ટી બનાવે છે તો એ પરસેપ્શન વોટમાં કન્વર્ટ થાય છે કે નહીં કારણ કે જે રીતે અરવિંદ કેજરીવાલે તમામ પત્રકારો સાથે વાતચીત કરી અને ચિઠ્ઠી લખીને આપેલી છે કે અમારી સરકાર બની રહી છે એમને પંજાબમાં પણ આવી રીતે કરેલું હતું અને ત્યારબાદ ગુજરાતમાં કરી રહ્યા છે પણ શું ગુજરાતની જનતા ગુજરાતનો વોટર ખાસ કરીને આમ આદમી પાર્ટીને અથવા તો અરવિંદ કેજરીવાલની જે ફ્રીબીઝ છે જેને આપણે રેવડીનું નામ આપેલું છે પોલિટિકલ ભાષામાં આપણે એને રેવડી કહીએ છીએ તો શું એ વાતોમાં આવશે આમ જોવા જઈએ તો ત્રણે ત્રણ રાજનૈતિક પાર્ટીઓએ ક્યાંક ને ક્યાંક વાયદાઓ તો કર્યા જ છે વચનો તો કર્યા જ છે પરંતુ આ આખો મુકાબલો બે હજાર બાવીસનો મુકાબલો એટલા માટે ઇન્ટરેસ્ટિંગ છે કે એક સ્ટ્રોંગ પરસેપ્શન બન્યું પણ શું આ પરસેપ્શન વોટમાં કન્વર્ટ થશે કે નહીં એ જોવાનું રહેશે સૌથી મહત્વની વાત છે જુહિ કે અત્યાર સુધીની જેટલી ચૂંટણીઓ આપણે ગુજરાતમાં જોઈ છે એમાં સીધી ટક્કર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે જ જોવા મળતી હોય છે પરંતુ ત્રીજો મોરચો જ્યારે પણ આવે છે ત્યારે એટલો એ સફળ થતો નથી તો શું આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી કે જેને પંજાબ અને દિલ્હીમાં આટલી મોટી સફળતા હાંસલ કરેલી છે એ ગુજરાતમાં સફળતા હાંસલ કરશે કે નહીં એટલે કે પરિવર્તન કે પુનરાવર્ત પરિવર્તન કે એક વિકલ્પ એક વિકલ્પના તોર પર એ આવવા માગે છે તો એ થશે કે નહીં એ ખાસ જોવાનું રહેશે આ વખતે ભારતીય જનતા પાર્ટીના હોંસલા પણ ખૂબ જ બુલંદ છે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે કહ્યું છે કે સીઆર આર પાટીલે કહ્યું હતું એકસો સીટ અમે અમાર અમે ટાર્ગેટ રાખીને ચાલી રહ્યા છે જે માહિતી મળી રહી છે જે સર્વે થઈ રહ્યા છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સીટો કેટલી આવે છે 120 ને પાર કરે છે 140 ને પાર કરે છે એ પણ જોવાનું રહેશે બિલકુલ માઇક્રો પ્લાનિંગ થી ભારતીય જનતા પાર્ટી ચાલે છે અને આપે જે રીતે કીધું કે આપણે ભવિષ્યવાણી કરી એટલે એક માનસિક ગેમ કે લોકોના મગજ સુધી એ પહોંચાડવું કે આમ આદમી પાર્ટી જીતી રહી છે શું લાગે છે કયું વધારે અસર કરશે ગુજરાતની જનતાનો જે ટેસ્ટ છે રાજનીતિને લઈને તેના પ્રમાણે આ વખતની ચૂંટણીની વાત કરવામાં આવે તો જુહી કોઈ નેરેટિવ સેટ નથી થયું બે હજાર સાત બે હજાર બાર બે હજાર સત્તર આ બધી ચૂંટણીઓ એવી હતી કે જ્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય એક નેરેટિવ સેટ કરતી હતી એક બેકગ્રાઉન્ડર બનતું હતું આ વખતે ક્યાંય એ બેકગ્રાઉન્ડર નથી બન્યું તમે છેલ્લે સુધી જુઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભાઓની વાત કરો અથવા તો તમે રાહુલ ગાંધીની વાત કરો રાહુલ ગાંધી માત્ર એક વખત જ આવ્યા છે એક જ રેલી કરેલી છે આ વખતની ચૂંટણીની સૌથી મોટી વિશેષતા જે મને લાગી છે એ છે કે ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છતી હતી કે કોંગ્રેસ તરફથી કોઈ મોટા બયાનો આપવામાં આવે પણ કોંગ્રેસ બિલકુલ ચૂપ રહી કોંગ કોંગ્રેસે કોઈ આ વખતે એવી મોટી ભૂલો ના કરી હા ખડગે જે છેલ્લે 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 જે બયાન આવ્યું એમનું સો માથાવાળા રાવણનું એના સિવાય મને નથી લાગતું કે કોંગ્રેસે બિલકુલ શાંત રહીને પોતાનું કામ કર્યું છે આપણે બધા જ પત્રકારોને બધા જ વિશ્લેષકો ચર્ચા કરતા હોઈએ છીએ કે આ આમ આદમી પાર્ટી એક કાર્ડ એન્ટ્રી તરીકે ચોક્કસ છે એ કેટલું અસર કરે છે એ જોવાનું રહેશે બિલકુલ એ કેટલું અસર કરે છે જોવાનું રહેશે મતદારો જે મતદાર મથક સુધી પહોંચી રહ્યા છે સિત્તેર થી ટકાની વાત આપણે કરી છે